तरफ बनासकांठाना डीसा तालुका संघ में कौभांडनी वणझार लागी छे। संघना चेरमेन डीके देसाईना अनेक कौभांड खुल्या छे। जिला रजिस्ट्रारनी टीमनी तपासमां कौभांडो खुल्या छे। स्टॉक बहार वेचवा भरती हराजी सहितमां गैररीति सामे आवी छे। खातर बियारण दवानो स्टॉक बगड्यानुं कही कौभांड कर्युं। रुपया 40 लाख नो स्टॉक बगड़ी गयानुं दर्शावी कौभांड आचरवामां आव्युं छे। स्टॉक पत्रकमां 2 करोड़नुं खातर दर्शाव्युं। हाजर स्टॉक न मळता गैररीतिनो भांडो फूट्यो। एक ज तारीखमां रुपया 1.24 करोड़नुं वेचाण दर्शावी दीधुं। अपडेट किंमत करता ओछा भावे बारोबार स्टॉक वेच्यो। मगफळी खरीदीमां 400 बोरी गोडाउन न पहोंची तो चेरमेने कार्यपद्धति विना ज कर्मचारीओनी भर्ती करी। तेमज चेरमेने 1.48 लाखनुं भाड़ा भथ्थुं मनस्वी रीते उघराणी करी छे। नियमथी वधु सिल्क हाथ पर राखी नियम भंग कर्यो। जिला रजिस्ट्रारे बॉडी ने खुलासा माटे नोटिस पण आपी हती। नोटिस बाद संघमां वहीवटी सुधारानो निर्णय लेवामां आव्यो छे। बॉडी ने बरतरफ करी वहीवटदारनी निमणूक कराशे। डीसा तालुका संघ छेल्ला 2 वर्षथी विवादमां छे। फोनलाइन पर जोड़ाया छे परेश, अमारा संवाददाता। परेश, शुं आखो मामलो छे? कौभांडोनी वणझार अहींया तो लागी छे। जी निश्चित, डीसा तालुका संघ में एक कौभांड सामे आव्युं छे। करोड़ों रुपयानो कौभांड आमां थता ज खळभळाट मची जवा पामी छे। खास करीने आपने 4-5 जे मुद्दामां जे कौभांड थयुं छे हुं जणावुं कि 40 लाखनुं खातर बियारण दवानो स्टॉक बगड़ी गयानुं बतावी एमां पण ઉચ્ચાપત કરી હતી। 2 કરોડનું ખાતરનું સ્ટોક પત્રકમાં દર્શાવવામાં આવેલ પરંતુ હાજર સ્ટોક ન મળતા તેમાં પણ ગેરનીતિ આચરવામાં આવી હતી। ખાસ કરીને 1 જ તારીખમાં 1.24 કરોડનો સ્ટોક મળી। રમેશભાઈ માળી સંઘના ડિરેક્ટર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રમેશભાઈ, શું થઈ રહ્યું છે? આ એક બાદ એક કૌભાંડ સંઘના ચેરમેન ડીકે દેસાઈના નામે આક્ષેપ થઈ રહ્યા છે, કૌભાંડ ચાલી રહ્યા છે, શું કહેશો આપ? ભાઈ, હું રમેશભાઈ નથી બોલતો, હું જામનગરથી નીતિન બોલું છું। અચ્છા, માફ કરશો, કોઈ લાઈન ક્રોસ થઈ છે। જી પરેશ, આપ અમારી સાથે જોડાયેલા છો, શું કહી રહ્યા હતા? જી નિશ્ચિત, જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યો છે, શોપિંગમાં હરાજી હોય કે મગફળી ખરીદી હોય કે પછી ખાતરનો જે સ્ટોક છે તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ જે આચરવામાં આવ્યું છે। મગફળીની ખરીદીમાં પણ 400 બોરી ગોડાઉન સુધી ના પહોંચતા બારોબાર થઈ જતા તેમાં પણ 6.44 લાખ જેટલો જે સંઘ ફાળવી અને એમાંથી નુકસાન કરાવેલ હતું। ખાસ કરીને જે ચેરમેન છે, ચેરમેન દ્વારા સતત 2017થી આ જે સમગ્ર એક પછી એક કૌભાંડો કરતા રહ્યા હતા ત્યારે જે જિલ્લા રજિસ્ટ્રારની ટીમે તપાસ કરતા આખું જે કૌભાંડ છે તે કૌભાંડ બહાર આવ્યું હતું। જો કે રજિસ્ટ્રારે બોડીને જવાબદાર ઠેરવી ખુલાસો કરવામાં નોટિસ પણ આપી હતી। નોટિસ બાદ સંઘમાં વહીવટી સુધારવા, વહીવટીદારને નિમણૂક કરવાને નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ખાસ કરીને બોડીને બરતરફ કરી વહીવટીદારની નિમણૂક કરવામાં કાર્યવાહી હાલ હાથ ધરાઈ છે અને ડીસા તાલુકા સંઘ છેલ્લા 2 વર્ષથી આજે વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદના કારણે અનેક કૌભાંડો દશરથ ખટાણા નામના ચેરમેન અને તેમના ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યા હતા। જો કે સમગ્ર જે આ બોડી દ્વારા રજિસ્ટર દ્વારા તપાસ કરતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને આ કૌભાંડને લઈને હાલ જે તપાસ ઊભી થઈ છે તેમાં કહી શકાય છે કે હવે એના ઉપર કેસ જે ડિરેક્ટરો છે અને ચેરમેન ઉપર પોલીસ કેસ થાય તેવું હાલ બહાર જાણવા દેખવા મળી રહ્યું છે। જી ધન્યવાદ પરેશ, સમગ્ર જાણકારી માટે। ચેરમેન ડીકે દેસાઈના અનેક કૌભાંડ ખોલ્યા, સ્ટોક બહાર વેચવા ભરતી હરાજીમાં ગેરરીતિ, તાલુકા સંઘમાં કૌભાંડની વણઝાર। તો અનેક સવાલ ઉભા કરતી આ ઘટના, અપડેટ કિંમત કરતા ઓછા ભાવે સ્ટોક કેમ વેચો, સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે। બીજો એક સવાલ થઈ રહ્યો છે કે સ્ટોક પત્રકમાં દર્શાવવામાં આવેલો સ્ટોક ગયો ક્યાં? રૂપિયા 40 લાખનો સ્ટોક બગડી ગયાનું દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે। મગફળી ખરીદીમાં 400 બોરી ગોડાઉનમાં નહીં તો ગઈ ક્યાં? ચેરમેને કાર્યપદ્ધતિ વિના કર્મચારીઓની ભરતી કેમ કરી, આ પણ સવાલ છે। જે રીતે સંવાદદાતા પરેશ પઢિયાર જણાવી રહ્યા હતા કે એક બાદ એક કૌભાંડો ખુલી રહ્યા છે અને આક્ષેપ થઈ રહ્યા છે સંઘના ચેરમેન ડીકે દેસાઈ પર,